बराबर है। तो कि आपणे आपणा शरीरना एक हाड़का तेमज तेना सांधाओना विषय में जानकारी प्राप्त करी लीधी छे, जे विभिन्न प्रकारनी गति करवामां आपणी मदद करे छे। तो कि हाड़काओने आवा प्रकारना हलनचलन माटे कोण योग्य बनावे छे, तो कि चालो तेनी तपास करीए। तमारा एक हाथनी मुठ्ठी बनावी कोणीना भागथी तमारा हाथने वाळी अंगूठानी मदद ते बाजूना खंभाने अड़वानो प्रयास करो, बराबर। एटले शुं थशे कि तमारे आ शुं थशे, अस्थिओनी गति प्रदान करती स्नायुयुक्त रीते कार्य करे छे स्नायु, बराबर छे। आ शुं छे कि स्नायु, जो आ तमारुं शुं छे, तो कि आ हाडકું છે અને આ તેમાં સ્નાયુ જે બધાય હોય છે તે આપણે જેને નસ ને એવું કહી શકીએ તે। હવે કે છે તમારી ઉપર ભુંજામાં કોઈ પરિવર્તનનો અનુભવ કરો છો, બીજા હાથ વડે સ્પર્શ કરીને તેને જુઓ, શું તમને કોઈ ઉપસેલા ભાગ નજર આવે છે, તેને શું કહેવામાં આવે છે, તો કે તેને સ્નાયુ કહે છે, અને સંકોચાય છે, તો સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે। હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લો, તો કે સ્નાયુઓનું શું થાય છે, તો કે શું હજુ પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે, તો કે ચાલતી અથવા તો દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુઓમાં આવું જ સંકોચન જોઈ શકો છો। તો હવે કે છે સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના કઠણ તેમજ જાડા થઈ જાય છે, તે હાડકાને ખેંચે છે। કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે। જ્યારે બે સ્નાયુમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે તે અસ્થિને દિશામાં ખેંચાય છે। જો જોડના બીજા સ્નાયુ સ્થિર અવસ્થામાં આવી જાય છે, સ્થિર અને વિપરીત દિશામાં ગતિ કરવા માટે હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વસ્થિમાં ખેંચે છે। જ્યારે પહેલો સ્નાયુ હવે સ્થિર થઈ જાય છે અને સ્નાયુ માત્ર ખેંચી શકે છે, તે ધક્કો મારી શકતો નથી, આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે। શું ગતિ માટે હંમેશા હાડકા તેમજ સ્નાયુઓનું આવશ્યક્ય રહેલ હોય છે, તો કે બીજા પ્રાણીઓ કેવી રીતે ચાલે છે, તો કે શું બધા પ્રાણીઓમાં હાડકા જોવા મળે છે, તો કે અળસિયા તથા ગોકળ ગાયનું શું હોય છે, તો કે ચાલો કેવા કેટલાક પ્રાણીઓની ગતિ વિશે અભ્યાસ કરીએ, બરાબર છે। આપણે શું જોઈએ, તો કે મનુષ્ય, તો કે મનુષ્યમાં હાડપિંજર હોય છે, કંકાલ, બરાબર છે। કંકાલને આપણે શું કહીએ છીએ, તો કે હાડપિંજર કહીએ છીએ। પછી આપણે અલગ અલગ અવસ્થા, આપણે અલગ હાડકા હોય છે, બરાબર ને, આપણે સ્નાયુઓ હોય છે, એ આપણે બધું આપણે માણસ વિશે સમજ્યા, માનવના શરીર વિશે। હવે આપણે જોઈએ તો કે માનવના શરીરમાં હાડકાની બધું છે, તો હલનચલન આ રીતે કરી શકે, તો હવે પ્રાણીઓની હલનચલન કેવી રીતે થતી હશે, તો કે એમાં કહે છે અળસિયું અને ગોકળ ગાય બંને, તો કે બંને તો લાંબા જ હોય છે, તો કે તેમાં હાડકા હોય છે કે નહીં તેની આપણે ચર્ચા કરીએ, તો કે પહેલાં આવશે અળસિયું, તો આપણે એની પ્રવૃત્તિ જોઈએ 5, તો કે બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો, તેને પકડીને એક બ્લોટિંગ અથવા તો ફિલ્ટર પેપર પર મૂકો, તેની ગતિનું નિરીક્ષણ કરો, તેના પછી અળસિયાને એક કાચની પટ્ટી, ટાઇલ્સ અથવા તો કોઈ ચીકણી સપાટી પર મૂકો તથા તેની ગતિનું નિરીક્ષણ કરો, શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતાં ભિન્ન છે, બરાબર, શું કહે છે કે તે શું, તો કે ચીકણી માટી ઉપર રાખો, તો હવે કહે છે કે શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતાં ભિન્ન છે, તો કે જે આપણે પેપર લીધું ઓલું અને ચીકણી માટી ઉપર, ભીન એટલે કે એના પડતા શું થાય છે, અલગ પડે છે, એ ચાલે છે, તો ફસલી જાય છે કે એવું કશું થાય છે એમ, તો કે ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે, તો કે માટી ઉપર સરળતાથી ચાલી શકતો, તો કે અળસિયાનું શરીર અનેક વલવો એકબીજા સાથે જોડવાથી બને છે, તો કે અળસિયાના શરીરના હાડકા હોતા નથી પરંતુ તેના સ્નાયુઓ આવેલા હોય છે, જે આપણે સ્નાયુ હતા ખંભાવ, આ બરાબર છે, આપણા સ્નાયુ હતા એ રીતે અળસિયાને પણ શું હોય છે, તો કે આ સ્નાયુઓ છે। તમે ઘણી વખત જોશો કે અળસિયું ફૂલી જતું હોય અને સંકોચાઈ જતું હોય છે, બરાબર, તે શું હોય છે, તો કે સ્નાયુ, જેવી રીતે આપણા પણ સ્નાયુ સંકોચાઈ જતા હોય છે અને ફૂલી જતા હોય છે તે જ રીતે, હવે જે તેના શરીરને વધતા તથા તો ઘટવામાં મદદ કરે છે, ચાલતા સમયે અળસિયું તેના શરીરના પાર્શ્વભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે, તેના પછી તે અગ્રભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પાર્શ્વભાગને ખુલ્લો કરી દે છે,
તેના બાદ શરીરને સંકુચિત કરે છે તથા પ્રાશ્વભાગને આગળથી તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. અરસિયું આ પ્રક્રિયાને શું કરે છે? વારંવાર કરે છે. શેના માટે? કે તે પોતે ચાલી શકે એટલા માટે. બરાબર છે. જેમ મેં તમને આપણે કીધું કે આપણા સ્નાયુઓ શું થઈ જતા હોય છે? ફૂલાઈ જતા હોય છે અને સંકોચાઈ જતા હોય છે. એ જ રીતે તમારા અરસિયાના પણ સ્નાયુ કેવા હોય છે? તો કે ફૂલાઈ જાય છે અને સંકોચાઈ જતા હોય છે. હવે કે છે, પુનરાવર્તિત ક્રિયાને માટીમાં આગળ ખસેડે છે. તેનાથી શરીરમાં ચીકણા પદાર્થો હોય છે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે. તો કે તે તેના શરીરના ભાગોને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? તેના શરીરમાં નાના નાના અનેક વ્રજકેશ એટલે કે વાળ જેવી રચના આવેલ આ હોય છે. આ વ્રજકેશ સ્નાયુ સાથે જોડાયેલ હોય છે. આ વ્રજકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે. અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે. તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે અને અળસિયા દ્વારા કરવામાં આવેલા આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે, જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે. કઈ રીતે? તો કે અળસિયા તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે. શું કરે છે? ખાય છે. અને તેનું શરીર અપાચિત એટલે કે જે આપણે જ છીએ કે જે ખોરાક પાચન ન થતો હોય તે આપણે શું થતો હોય છે કે બહાર જતો હોય છે, તે જ રીતે શરીર આપણે અળસિયાનું તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે અને અળસિયા દ્વારા કરવામાં આવેલા આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે, જેનાથી વનસ્પતિને શું થતો હોય છે? તો કે વનસ્પતિને ફાયદો થાય છે. બરાબર. તો હવે કે છે, ગોકળગાય. તો કે ગોકળગાય, તો કે પ્રવૃત્તિ 6. કોઈ બગીચામાંથી એક ગોકળગાયને પકડો. શું તમે તેની પીઠ પર ગોળ રચના જોઈ છે? તો કે હા, જોઈ છે ને. આપણે ગોકળગાય તો બધાએ જોઈ હશે. તો એની પીઠ ઉપર શું છે? આ ગોળ એની રચના છે. તો કે તેને કવચ કહે છે. તે ગોકળગાયનું બાહ્ય કંકાલ છે. બરાબર. આપણે જેમ અંદર હોય છે એવી રીતના એને કેવું હોય છે? તો કે એને બાહ્ય કંકાલ છે. પરંતુ તે હાડકાનું બનેલું હોતું નથી. તે કવચ એક જ એકમ છે તથા તેને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી. તે ગોકળગાય સાથે ખેંચાઈને જાય છે. તો કે ગોકળગાયને કાચની પ્લેટ પર મૂકીને જુઓ. જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે કાચની પ્લેટ ઉપર ઉઠાવીને તેની નીચેની તેની ગતિનું અવલોકન કરો. તો કે કવચના છિદ્રમાંથી ગોકળગાયની એક જાડી સંરચના તથા શીર્ષકને બહાર આવતા જોઈ શકાતા નથી. તો કે છે કે જાડી સંરચના તેના પગ પર છે, જે મજબૂત સ્નાયુના બનેલા હોય છે. હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને ઝુકાવો. પગની તરંગિત ગતિ જોઈ શકાશે. ગોકળગાયની ગતિ અળસિયા કરતાં ધીમી છે કે ઝડપ છે? બરાબર છે. શું તો કે એની ગતિ ધીમી છે કે ઓછી છે? બરાબર. તો આપણે એના કઈ દ્વારા? તો કે ઝુકાવો. જે આપણે પ્લેટ છે, બરાબર છે, એ પ્લેટને સાવધાન એટલે ધીરે ધીરે કરતાં આપણે એને નમાવાની છે. તમે એ નમાવશો તો તમને ખબર પડશે કે અળસિયાની ગતિ કરતાં ગોકળગાયની ગતિ કેટલી છે. બરાબર છે. આજે આપણે આટલે સુધી રાખીએ. હવે આપણે એના પછીના વિડીયોમાં આપણે કેના વિશે સમજશું? તો કે વાંદા વિશે સમજી લેશું. પછી માછલીઓ છે, પક્ષીઓ છે, અલગ અલગ વિશે આપણે શરીરમાં કેવી રીતે એનું હલનચલન થતું હોય છે એના વિશે આપણે સમજી શકશું. બરાબર છે. આજનું આપણે આટલું રાખીએ. બાકીનું આપણે આવતીકાલે સમજશું. બરાબર છે. જેટલું આપણે સમજાય એટલું સમજી લેશું. બાકી પછી આપણે સ્વાધ્યાય કરવાના છે. સ્વાધ્યાય આપણો આ પાઠ છેલ્લો છે આ સત્રનો, એટલા માટે પછી આપણે રિવિઝન કરશું પહેલા પાઠથી સ્વાધ્યાયનું. બરાબર છે.